मित्रों गुड मॉर्निंग। आज हूँ तमने अंग्रेजी करावीश। अंग्रेजी में रंग रंग एटले के कलर कलर ना नाम अने कलर आपणे जोशुं। कलर एटले के रंगबेरंगी। आ केवो कलर छे तो के रेड। आ केवो छे व्हाइट ने रेड। पछी बोर्डनो कलर केवो छे ग्रीन। एवी रीते तमारी पासे अनेक जातना रंग हशे। जेम के दीवालना रंग दीवालमां कलर करेलो हशे। એવી રીતે આપણે ઘરે રોજ જોતા હશે અલગ અલગ કલર હશે। એવી જ રીતે આપણે આજે પાંચ કલર જોશું। ઇંગ્લિશમાં જોશું ને ગુજરાતીમાં જોશું। આ કયો કલર છે તો કે વ્હાઇટ WHITE વ્હાઇટ। વ્હાઇટ એટલે કેવો કલર થાય સફેદ। કેવો કલર થાય વ્હાઇટ એટલે સફેદ। પછી પિંક 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 એટલે ગુલાબી। ગુલાબનું ફૂલ હોય ને એવી રીતે પિંક એટલે કયો કલર થાય ગુલાબી। ગુલાબી પછી યેલો। પિંક નો સ્પેલિંગ શું થાય PINK। પિંક એટલે ગુલાબી। પાછા આપણે રિવાઇઝ કરશું। પછી યેલો યેલો YELLOW યેલો એટલે કયો થાય પીળો કલર। કયો કલર થાય પીળો। પછી ઓરેન્જ ORANGE ઓરેન્જ એટલે કયો કલર થાય નારંગી કલર। કયો કલર થાય નારંગી। પછી બ્લુ BULUE બ્લુ। બ્લુ એટલે કયો કલર થાય તો કે વાદળી। વાદળી કલર। પછી ગ્રીન GREEN ગ્રીન। ગ્રીન એટલે કેવો કલર થાય લીલો। હવે આપણે રંગના નામ જોઈ ગયા છે। હવે હું તમને સમજાવી એક એક સ્પેલિંગ અને એક એક શબ્દ। વ્હાઇટ તો કે વ્હાઇટ શું છે ચોક। પછી વ્હાઇટ શું છે ચોક। પછી જેમ કે આપણી વ્હાઇટ કુર્તી હોય શર્ટ હોય ગમે તે વ્હાઇટ હોઈ શકે છે। વ્હાઇટ નો સ્પેલિંગ જોઈએ WHITE વ્હાઇટ એટલે સફેદ। સફેદ કલર સફેદ એટલે કે આપણે બુકનું પેજ હોય પણ સફેદ હોય છે। પછી પિંક PINK પિંક। પિંક એટલે કેવો કલર થાય ગુલાબી। ગુલાબી એટલે કે ગુલાબનું ફૂલ હોય છે। પછી પિંક કલરમાં આપણે આ ગુલાબનું ફૂલ પિંક કલરનો શર્ટ હોઈ શકે છે। પછી પિંક કલર કોકનો ફેવરેટ કલર હોઈ શકે છે। પછી એના પછી યેલો। યેલો તો કે YELLOW યેલો। યેલો એટલે કેવો કલર થાય પીળો। પીળો પીળા કલરમાં શું આવે એક પીળા કલરનો ચોક પણ આવી શકે છે। પછી પીળા ફૂલ હોય છે પીળો બલૂન હોય છે। પછી પીળા કલરની માછલી હોય છે પીળા કલરનું પતંગિયું હોય એવી રીતે અનેક જાતના પીળા કલર હોય છે। પછી ઓરેન્જ ORANGE ઓરેન્જ એટલે શું થાય નારંગી। નારંગી કેવા કલરની હોય કેસરી કલરની। કેવા કલરની હોય છે કેસરી કલરની આવી હોય ને નારંગી। હાલો હું તમને નારંગી દોરીને બતાડું નારંગી કેવી હોય છે। મેડમ ને ડ્રોઈંગ નથી ફાવતું ઓછું ફાવે છે એમ। આ કેવી છે નારંગી બરાબર ને। પછી એના પછીનો બ્લુ બ્લુ BLUE બ્લુ એટલે કેવો વાદળી કલર। આકાશમાં હોય છે ને વાદળી કલર એવો કલર બ્લુ। બ્લુ એટલે કે વાદળી BLUE બ્લુ એટલે વાદળી। પછી ગ્રીન ગ્રીન આ બોર્ડે છે ને અહીંયા કલર કર્યો છે ગ્રીન। ગ્રીન એટલે કે ઝાડ હોઈ શકે છે। પછી આપણે અનેક જાતના ઝાડ હોય છે આ બોર્ડ છે ઝાડ ગ્રીન કલરનું। પછી ગ્રીન કલરનું બેગ હોય છે હાલો ગ્રીનનો સ્પેલિંગ જોઈએ GREEN
ग्रीन, ग्रीन એટલે કેવો કલર થાય? લીલો. કેવો કલર થાય? લીલો. હાલો આપણે ઝાડ જો દોરીએ ગ્રીન કલર નું. ગ્રીન કલર ગ્રીન નું ઝાડ હોય છે. આ શું છે? ગ્રીન કલર નું ગ્રીનરી એટલે ઝાડ. હવે આપણે રંગના નામ જોઈ ગયા છે, એના પછી જોશું આકારો. આકારો એટલે કે સ્પેસ. સ્પેસ જોશું આપણે. આના પછી રંગો જોઈ ગયા, વ્હાઇટ, પિંક, યેલો, ઓરેન્જ, બ્લુ ને ગ્રીન. રેડ, આર ઈ ડી, રેડ એટલે લાલ. આ કયો કલર છે? રેડ, આર ઈ ડી, રેડ એટલે લાલ. આ કયો કલર છે મારો ચુન્નીનો? તો કે લાલ કલર. એવી રીતે કેટલા અનેક જાતના કલર હોય છે. હાલો હું તમને સ્પેલિંગ લખાવું કલરના. આ તમારે ન લખવાનું હોય તો પુશ કરીને પણ વિડીયો લખી શકો. ડ્રોઈંગ દોરવાની છે સાથે. આવી રીતે આપણે ઘણા સ્પેલિંગ જોશું. અત્યારે આપણે પાંચ જ સ્પેલિંગ જોઈએ. R E D R E D રેડ એટલે કયો કલર થાય? લાલ. પછી ઓરેન્જ, આ O R A N G E ઓરેન્જ એટલે કયો કલર થાય? નારંગી. પછી બ્લુ, બી એલ યુ ઈ, બ્લુ. બ્લુ એટલે કયો કલર થાય? વાદળી. પછી ગ્રીન, જી આર ડબલ ઈ એન, ગ્રીન એટલે કયો કલર થાય? લીલો. પછી યેલો, વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ, યેલો એટલે કયો થાય? પીળો. કયો કલર થાય? પીળો. પછી પિંક, પિંક એટલે કયો થાય કલર? ગુલાબી. પછી વ્હાઈટ, વ્હાઈટ આપણે પહેલા જ જોઈ ગયા. વ્હાઈટ એટલે કેવો થાય? સફેદ. આ ચોક છે એના જેવો. પછી ના સ્પેલિંગ વ્હાઈટ. પછી બ્લેક, બ્લેક, બ્લેક તો પીળી હોય જ ને, એટલે કાળો. હવે કયો કલર ઘટે? હવે આટલા રાખ્યા આપણે કલર. પછી આના પછી આપણે આકારો જોશું કે કોને ત્રિકોણ કહેવાય, કોને ચોરસ કહેવાય, કોને ગોળ કહેવાય, એને ઇંગ્લિશમાં જોશું. આ લખાઈ ગયું હોય તો, ન લખાણું હોય તો પુશ કરીને પણ તમે વિડીયો લખી શકો. અને બોલવાના છે ખાસ, લખો નહીં તો પણ ચાલશે, પણ બોલવાના ખરી. હવે આપણે જોશું આકાર. રંગો જોઈ ગયા, હવે આકાર. આકારો જોશું. આવડે જ ને આકારો કે નહીં? Thank you.
હવે આપણે આના નામ જોશું. આને શું કહેવાય? જરાક મોટું કર નાખી એમ. આને શું કહેવાય? તો કે ત્રિકોણ. એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ટ્રાયએંગલ. શું કહેવાય? ટ્રાયએંગલ. પછી ચોરસ. તો કે ચોરસને શું કહેવાય? એટલે આપણે ગુજરાતી લખી નાખીએ. પછી લંબચોરસ. પછી ગોળ. પછી લંબગોળ. પછી શંકુ. પછી હાર્ટ, દિલ. પછી સ્ટાર. સ્ટાર. હવે આપણે એના સ્પેલિંગ જોશું. તો કે ટ્રાયએંગલ. પછી સ્ક્વેર. હવે ચોરસને શું કહેવાય? સ્ક્વેર. સ્ક્વેર. હવે શું કહેવાય? સ્ક્વેર. હવે પછી લંબચોરસને તો કે રેક્ટેંગલ. રેક્ટેંગલ. પછી ગોળને શું કહેવાય? સર્કલ. શું કહેવાય? સર્કલ. પછી લંબગોળને લંબગોળને શું કહેવાય? તો કે ઉવલ. પછી શંકુને શું કહેવાય? કોણ. આપણે કહીએ ને કોણ. કોણ. પછી દિલ, હાર્ટ શેપ. હાર્ટ શેપ. અને સ્ટારને શું કહેવાય? સ્ટાર. સ્ટાર. એસ ટી એ આર ઈ. સ્ટાર. હવે આપણે પાછા જોશું. આ તો મેં લખી નાખ્યા છે. હવે પાછા આકારના સ્પેલિંગ જોશું. ત્રિકોણ. તો કે ત્રિકોણને શું કહેવાય ઇંગ્લિશમાં? ટ્રાયએંગલ. ટ્રાયએંગલ. ટ્રાયએંગલની કેટલી સાઈડ હોય છે? વન, ટુ ને થ્રી. વન, ટુ ને થ્રી. ટ્રાયએંગલ એટલે શું થાય? ત્રિકોણ. ટ્રાયએંગલ એટલે શું થાય? ત્રિકોણ. પછી સ્ક્વેર. હવે સ્ક્વેર હવે એટલે શું થાય? ચોરસ. ચોરસની કેટલી સાઈડ હોય છે? ત્રણ, ચાર. એક, બે, ત્રણ અને ચાર. કેટલી હોય છે? ચાર. ચોરસને શું કહેવાય? સ્ક્વેર. હવે એસ ક્યુ યુ આ એ આર ઈ. સ્ક્વેર હવે એટલે શું થાય? ચોરસ. પછી લંબ ચોરસ. લંબ ચોરસને શું કહેવાય? રેક્ટેંગલ. શું કહેવાય છે? રેક્ટેંગલ. આર ઈ એ સી ટી એ એન જી એલ ઈ. રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે શું થાય? લંબ ચોરસ. તો લંબ ચોરસમાં કેટલા કેટલી સાઈડ હોય છે? વન, ટુ, થ્રી ને ફોર. તો કે રેક્ટેંગલમાં કેટલી સાઈડ હોય છે? ફોર. પછી સર્કલ. સર્કલ એટલે કે ગોળ. આને સાઈડ હોય તો કે નાઈન. આને શું કહેવાય? સર્કલ. સી આઈ આર સી એલ ઈ. રેક્ટેંગલ. સર્કલ એટલે શું થાય? ગોળ. પછી લંબગોળ. લંબગોળને સાઈડ હોય તો કે નહીં. તો કે એને શું કહેવાય? ઓવલ. તો કે ઓ વી એ એલ. ઓવલ એટલે શું થાય? લંબગોળ. પછી કોન. તો કે કોન તો આપણે બધાને બહુ ભાવતા હોય. ભાવતા હોય ને કોન. તો કે એને કયો આકાર કહેવાય? શંકુ આકાર. તો કે સી ઓ એન ઈ. કોન એટલે શું થાય? શંકુ. એ ટ્રાયએંગલ જેવો જ હોય છે એનો આકાર, પણ એને નીચેથી અહીંયા વાળવામાં આવે છે. પછી હાર્ટ. હાર્ટ એટલે શું થાય? દિલ. દિલ આ જેવો આકાર. એચ ઈ એ આર ટી. હાર્ટ એટલે દિલ. પછી સ્ટાર. સ્ટાર. સ્ટારમાં કેટલા હોય સાઈડ? વન. આમાં તો કેટલી બધી સાઈડ હોય છે? એસ ટી એ આર ઈ. સ્ટાર એટલે શું થાય? સ્ટાર. હવે આપણે રંગો જોઈ ગયા છે, આકારો જોઈ ગયા છે.
હવે આપણે હોમવર્ક આપવાનું છે તો કે હોમવર્કમાં તમારે આજે મેં રંગો અને આકારો કરાવ્યા છે એ ઘરે બોલવાના છે લખતા ના આવડે તો બોલ્યા રાખવાનું કે આને ત્રિકોણ કહેવાય આને ચોરસ કહેવાય આને લંબગોળ કહેવાય લંબચોરસ કહેવાય ગોળ કહેવાય લંબગોળ કહેવાય શંકુ કહેવાય દિલ કહેવાય સ્ટાર કહેવાય ઇંગ્લિશમાં કહું છું હવે તમને આ ગુજરાતીમાં આવડી જાય પછી ઇંગ્લિશમાં શીખવાનું તો કે આને રેક્ટેંગલ કહેવાય સ્ક્વેર હવે કહેવાય ટ્રાયેંગલ કહેવાય સ્ક્વેર હવે કહેવાય રેક્ટેંગલ કહેવાય સર્કલ કહેવાય પછી ઓવલ કહેવાય કોન હાર્ટ અને સ્ટાર હવે તમારે હોમવર્કમાં આ ન થયું હોય તો તમે પુશ કરીને પણ કરી શકો છો વિડીયો હવે હોમવર્કમાં તમારે આ છે કરાવેલ એકવાર કરવાનું છે અને બોલવાનું છે બોલવાની પાકું કરવાનું છે નમસ્તે